નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાંથી સજીવોમાં પોષણ પદ્ધતિ એ વિષયને લગતા પ્રશ્નો જોશું. આ વિડીયોનો બીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે 43-44 પ્રશ્નો જોયા. આ ભાગમાં આપણે બીજા 40 પ્રશ્નો જોવાના છીએ. કુલ મળીને 80થી વધારે પ્રશ્નો થાય છે, જે પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રો માટે ખૂબ જ અગત્યના છે. સામાજિક વિજ્ઞાન કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તે માટે ખૂબ જ અગત્યનો વિષય છે. તો આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તો બધા મિત્રોએ આ વિડીયો અંત સુધી જોઈ લેવા વિનંતી. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને જો તમે અમારી ચેનલ એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. તો હવે શરૂ કરીએ. સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડીયોસ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. પિસ્તાળીસમો પ્રશ્ન. ગરોળીમાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન સી, ફેફસા. 46મો પ્રશ્ન. વિહગમાં એટલે કે પક્ષીઓમાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, ફેફસા. 47મો પ્રશ્ન. અમીબામાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન એ, કોષીય કલા. 48મો પ્રશ્ન. અમીબામાં કઈ અંગિકા ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચકો ધરાવે છે? જવાબ આવશે ઓપ્શન એ, લાઇસોઝોમ. 49મો પ્રશ્ન. મૂળનો કયો ભાગ ભૂમિકણ વચ્ચે રહેલા ઓટુ એટલે કે ઓક્સિજનના સંપર્કમાં હોય છે? જવાબ આવશે ઓપ્શન એ, મૂલાધિસ્તર અને મૂળરોમ. 50મો પ્રશ્ન. મનુષ્યના લાળ ગ્રંથિઓની કેટલી જોડ આવેલી હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, 3 જોડ. 51મો પ્રશ્ન. વનસ્પતિમાં શ્વસન ક્રિયા માટે જવાબદાર અંગિકા કઈ છે? જવાબ આવશે ઓપ્શન એ, કણાભસૂત્ર. 52મો પ્રશ્ન. અમીબા ખોટા પગ દ્વારા શાનું નિર્માણ કરે છે? જવાબ આવશે ઓપ્શન ડી, અન્નધાની. 53મો પ્રશ્ન. કયા પ્રકારના શ્વસનમાં સેન્દ્રિય આડપેદાશ તરીકે ઇથેનોલ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, વનસ્પતિજન્ય માધ્યમમાં અજારક શ્વસન દ્વારા થતા શ્વસનમાં આડપેદાશ તરીકે ઇથેનોલ ઉત્પન્ન થાય છે. 54મો પ્રશ્ન. વનસ્પતિ અંગોના કોષોમાં શ્વસન વાયુઓની આપલેની ક્રિયા મુખ્યત્વે સેના દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, પ્રસરણ દ્વારા. 55મો પ્રશ્ન. વનસ્પતિમાં જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના અણુનું ઓક્સિડેશન કોષની કઈ અંગિકામાં થાય છે? જવાબ આવશે ઓપ્શન એ, કણાભસૂત્રમાં. 56મો પ્રશ્ન. પ્રાણીઓમાં થતી શ્વસન ક્રિયા કરતાં વનસ્પતિમાં થતી શ્વસન ક્રિયા કેવા દરે થાય છે? જવાબ આવશે ઓપ્શન એ, ખૂબ જ ધીમા દરે. 57મો પ્રશ્ન. પુખ્ત મૂળ અને કાષ્ઠ્ય પ્રકાંડમાં શ્વસન માટે વાયુઓની આપલે સેના દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, હવા છિદ્રો દ્વારા. 58મો પ્રશ્ન. ફેફસા અને ત્વચા એમ બંને અંગો દ્વારા કોણ શ્વસન કરે છે? જવાબ આવશે ઓપ્શન બી, ડેડકો. 59મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ ક્યાં અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે? જવાબ આવશે ઓપ્શન સી, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે પાણી. 60મો પ્રશ્ન. કઈ ક્રિયા દ્વારા ગ્રહણ કરાયેલો ખોરાક શોષણ થઈ શકે
તેવા સરળ એકમમાં ફેરવાય છે? જવાબ આવશે ઓપ્શન સી પાચન. 61મો પ્રશ્ન, પાચન ક્રિયાનો અંતિમ હેતુ કયો છે? જવાબ આવશે ઓપ્શન બી અભિશોષણ. 62મો પ્રશ્ન, ક્યા પોષણમાં સજીવો તેમના જરૂરી કાર્બનિક પોષક દ્રવ્યોનું સંશ્લેષણ જાતે કરે છે? જવાબ આવશે ઓપ્શન ડી સ્વાવલંબી પોષણમાં. 63મો પ્રશ્ન, અપાચિત દ્રવ્યો શરીરમાંથી કઈ ક્રિયા દ્વારા દૂર થાય છે? જવાબ આવશે ઓપ્શન સી મળોત્સર્જન. 64મો પ્રશ્ન, લીલી વનસ્પતિઓ સિવાય કયા સજીવોમાં ક્લોરોફિલનો ફેલાવો થયેલો હોય છે? જવાબ આવશે ઓપ્શન સી આપેલા તમામ, એટલે કે વોલ્વોક, યુગલીના અને કેટલાક બેક્ટેરિયા. 65મો પ્રશ્ન, લીલી વનસ્પતિમાં ઉપયોગમાં ન લેવાયેલા કાર્બોદિત કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી સ્ટાર્ચ સ્વરૂપે. 66મો પ્રશ્ન, પિત્તરસનો સંગ્રહ કયા અંગમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી પિત્તાશય. 67મો પ્રશ્ન, પાચન માર્ગમાં કયા અંગોમાં ખોરાકના પાચનની ક્રિયા થતી નથી? જવાબ આવશે ઓપ્શન સી મોટું આંતરડું. 68મો પ્રશ્ન, મનુષ્યના શરીરમાં સંગ્રહિત કાર્બોદિત કયા સ્વરૂપે હોય છે? જવાબ આવશે ઓપ્શન સી ગ્લાયકોજન, જે એક પ્રકારની ચરબી છે. 69મો પ્રશ્ન, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં કાર્બોદિતના નિર્માણ માટે શું થાય છે? જવાબ આવશે ઓપ્શન સી CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો. 70મો પ્રશ્ન, પર્ણમાંથી ક્લોરોફિલ દૂર કરવા કોનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન એ ઉકળતા આલ્કોહોલનો ઉપયોગ પર્ણમાંથી ક્લોરોફિલ દૂર કરવા માટે થાય છે. 71મો પ્રશ્ન, કોના ઉપયોગથી સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરી શકાય છે? જવાબ આવશે ઓપ્શન સી આયોડિન. 72મો પ્રશ્ન, વનસ્પતિ શરીરના બંધારણ માટે કયા દ્રવ્યો ભૂમિમાંથી મેળવે છે? જવાબ આવશે ઓપ્શન બી અકાર્બનિક દ્રવ્યો. 73મો પ્રશ્ન, બેક્ટેરિયા કયા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવતા હોઈ શકે? જવાબ આવશે ઓપ્શન બી આપેલા તપામ, એટલે કે બેક્ટેરિયા સ્વાવલંબી, પરોપજીવી અને મૃતોપજીવી, આ ત્રણ પ્રકારની માંથી કોઈ પણ એક પોષણ પદ્ધતિ ધરાવતા હોઈ શકે છે. 74મો પ્રશ્ન, વાતાવરણનો CO2 વનસ્પતિના પર્ણોમાં કોના દ્વારા દાખલ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી વાયુરંધ્રો દ્વારા. 75મો પ્રશ્ન, વાયુરંધ્રોની ફરતે કયા કોષો આવેલા હોય છે? જવાબ આવશે ઓપ્શન સી રક્ષક કોષો. 76મો પ્રશ્ન, KOH નો ઉપયોગ કોના શોષણ માટે થાય છે? જવાબ આવશે ઓપ્શન બી CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. 77મો પ્રશ્ન, કયા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? જવાબ આવશે ઓપ્શન એ પરોપજીવી. મિત્રો, આ બધા જ પ્રશ્નો પોષણ પદ્ધતિ અને ખાસ કરીને પરોપજીવી, સ્વાવલંબી અને મૃતોપજીવી પોષણ પદ્ધતિ માટેના પ્રશ્નો ફોરેસ્ટ ગાર્ડ માટે ખૂબ જ અગત્યના છે, તો ખાસ ધ્યાન રાખવું. 78મો પ્રશ્ન, શ્વાસ દ્વાર સેના વડે રક્ષાયેલું હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી ઘાટી ઢાંકણ. 79મો પ્રશ્ન, શ્વાસનળીને કયા આકારની કાસ્થિવલયો જેવી રચના છે? જવાબ આવશે ઓપ્શન એ સી આકારની. 80મો પ્રશ્ન, શ્વાસનળી
તેના તલ ભાગેથી કેટલી શાખામાં વહેંચાય છે? જવાબ આવશે ઓપ્શન એ, બે ભાગમાં વહેંચાય છે. 81મો પ્રશ્ન, વાયુકોષ્ઠો સેના વડે ઘેરાયેલા હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, રુધિર કેશિકા. 82મો પ્રશ્ન, વાતાવરણમાંથી હવા શરીરમાં ફેફસા તરફ ખેંચી લાવવાની ક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન ડી, શ્વાસ. 83મો પ્રશ્ન, ફેફસામાંથી હવા વાતાવરણમાં બહાર ફેંકવાની ક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન બી, ઉચ્છવાસ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સજીવોમાં પોષણ પદ્ધતિ વિષયના 40 પ્રશ્નો જોયા. આ બીજો ભાગ હતો, પહેલા ભાગ અને બીજા ભાગમાં બંને મળીને આપણે ટોટલ 83 પ્રશ્નો જોયા, જેમાંના ઘણા ખરા પ્રશ્નો ખૂબ જ અગત્યના છે ફોરેસ્ટ ગાર્ડ માટે, તેમજ ધોરણ 10ની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા વધુ ને વધુ મિત્રો સાથે શેર કરો. તમારા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમે અમારો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ એક્ઝામ સાથી જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.